भगवान जगन्नाथनी रथ यात्रा हवे गणतरीना दिवसों बाकी रह्या छे त्यारे आणंद जिल्लामां पण खंभातमां रथयात्राने लईने एसपी प्रवीण મીણાની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ શાંતિ સમિતિની બેઠકમાં એસપી મીણાએ ખંભાતમાં રામનવમી જેવી અનિચ્છનીય ઘટના ન બને અને આ રથયાત્રાને સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થાય ત્યારે કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તે માટેનું ધ્યાન રાખવા માટે હિન્દુ મુસ્લિમ કોમના આગેવાનોને સૂચના આપી હતી। અને આ બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલ, ખંભાતના એપીએસ અભિષેક ગુપ્તા, સીટીપીઆઈ સહિતના પોલીસ સ્ટાફ અને બંને કોમના આગેવાનો તથા રથયાત્રાની કમિટીના સભ્યો પણ હાજર રહ્યા હતા। ઇસ્કોન મંદિર તરફથી જે શોભાયાત્રા કાઢવામાં આવે છે એના આયોજન સ્વરૂપે આજે આણંદ જિલ્લાના પોલીસ વડા તરફથી શ્રી પ્રવીણકુમાર તરફથી બંને પક્ષોની શાંતિ સમિતિની બેઠક આજે બોલાવી હતી। તેમાં ખૂબ મોટા પ્રમાણમાં આણંદ તથા વિદ્યાનગરના સમાજના આગેવાનો, બંને સમાજના આગેવાનો, હિન્દુ મુસ્લિમ બંને સમાજના આગેવાનો આજે મિટિંગમાં હાજર રહ્યા હતા અને એના રૂટ વિશે અને તારીખ 21મીના આણંદ શહેરના સુપ્રસિદ્ધ મંદિર રણછોડજી મંદિરથી નીકળનારી શોભાયાત્રા નિમિત્તેની સુવ્યવસ્થા સચવાય, લોકો વધુમાં વધુ પ્રમાણમાં ભગવાનના દર્શન કરે, આ શોભાયાત્રાનો લાભ મળે એના માટે જિલ્લા પોલીસ વડા તરફથી એક સુરચું આયોજન થાય એના માટેની આજે આ મિટિંગ રાખેલી હતી। ખૂબ સરસ વાતાવરણમાં આ મિટિંગ સંપન્ન થઈ છે। આણંદ શહેરમાં એના સંદર્ભમાં આજે એક શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં અમે અમારા આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ પણ હાજર હતા, સાથે સાથે તમામ સમાજના આગેવાનો અને તંત્રના અલગ અલગ હિસ્સા, ધારો કે નગરપાલિકા થઈ ગઈ અને જીબી થઈ ગઈ, આ લોકો પણ હાજર હતા। અને અત્યારે અમે જો મિટિંગ પછી સંપૂર્ણ સંતોષ છે અને વિશ્વાસ છે કે આણંદમાં જો રથયાત્રા છે શાંતિ અને હર્ષોલ્લાસના માહોલમાં નીકળશે।